પછી પાણી જો અહીંયાથી ઉપર બધું ભરી રહે, બરોબર ને? સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા બ્લોગમાં. વાગી ગયા સવારના 7:15 અને ફૂલ વેમાં ઉઠી ગયું છે. જય સોમનાથ. જય સોમનાથ. બ્રશ બ્રશ કરીને ટનાટન રેડી થઈ ગયા છો ને અહીંયા અમારા મિનિસ્ટર પેલા. જય સોમનાથ. રેડે રેડે. અને અમારો બાબુ તો આજ ઉઠીને સૌથી પહેલા શું કર્યું, લેસન ચાલુ કરી દીધું જ ભાઈ. તમે જોઈ લો એનું હોમવર્ક. ચાલો મિત્રો, તો અહીંયા જો બાબુ તો અમારે લેસન કરવા લાગી ગયો છે. કાલનું બાકી હતું એને. તમારે પૂરું હજુ 10 વાગે પછી ચાલુ કરે ને 12 વાગે સ્કૂલે જવાનું હોય તો કેટલા વાગે ચાલુ કરે? 9 વાગે. અમે જઈએ. ત્રણે જણા બેસી ગયા છે. મારા માટે છે ચણા અને અહીંયા છે આપણા પાપડી. જોયો મોટા ભાઈ ને બંને પાપડી ને તો ભૂકો કરી નાખ્યો. દૂધ નું પાપડી હતા મને. ચલો ઠીક છે, આવું છે ફટાફટ આપણો નાસ્તો આજનો કરી લઈએ. વરસાદ ના કારણે કેવાય ને નાના નાના અળસિયા દેખાવા મળ્યા છે. આપડે જો દેખાડો. ચલો બોલો. હજુ પણ પાણી છે મિત્રો, અને હજુ વાદળ તો એવું નેવું જ છે. નહી કેટલા વાગે વરસાદ આવ્યો હતો? એટલે એ જ તે ને 4:30 પછી જાય. તે તાણા ફોન કર્યો હતો ને 4:30 જ કર્યો લગભગ. ચાલો મિત્રો જઈને ઉપરથી દેખાડીએ તમને કેવું છે આજનું. પણ જોરદાર અંધારેલું આમ તો જો શું ના આવે. આ બાજુ કઈ નહીં પણ આ બાજુ ઓછું હોય. જો આપણા અહીંયાનો નજારો અને આ સાઈડ તો મને લાગે હજુ વરસાદ ચાલુ હશે. બોલ આ બાજુ વરસાદ ચાલુ હશે? ગાંધીનગર બાજુ વરસાદ ચાલુ હશે. પછી પાણી જો અહીંયાથી ઉપર બધું ભરી રહે, બરોબર ને? આટલું સુધી ભર્યું પાણી બધું પંપમાં. ઠીક છે મિત્રો, કંઈક આવું છે ઉપરથી નજારો. વરસાદ આવી ગયો ફર્સ્ટ ક્લાસ, મજા આવી ગઈ, ઠંડક થઈ ગઈ. વરસાદ હતા રોકાઈ ગયો હાવ જરા, પણ અત્યારે તો સાંટા પડતા નહીં, બરોબર? જો પાણીના કુંડા પણ ભરી રહ્યા વરસાદમાં. ઉપર મૂકેલા હોય ને એટલે ભરી રહે. હા ચોખ્ખું પાણી એકદમ નેચરલ પાણી છે ભાઈ. ચલો તો કહેવાય ને મિત્રો, જો આવો છે વરસાદનો માહોલ. કંઈક ઉપર જઈને આવી ગયા અને હવે આપણે અહીંયા જો ઘરમાં શું ચાલી રહ્યું છે આજે. તો કેવું થાય અમાર વખતે તો હો વખત એક એક આવડે ને એટલી વાર હાલે, આવડે ને એટલી વાર હાલે. હજુ હો વખત લખી જાય, જો ભૂલ પડી હોય ને તો ફરીથી પાછો હાલે. પૂરું કરવાનું કરી ને ડસ્ટર ઠોકે એટલા એક ઉપર એક ડસ્ટર. સાથી ગાઈડ નવનીત ભોમિયો ભોમિયો કે સરકાર નામ નહીં ભૂલ સકતે. લાઈવ નહીં બોલ સકતે પણ તુમકો બતા દેતે. તો જો મિત્રો ફર્સ્ટ ક્લાસ કેમેરો આપણો ક્લીન નતો, એકદમ ડાકા પડી ગયેલા હતા. અને અહીંયા આપણે ડિસ્કશન ચાલતી હતી ને બરોબર રેકોર્ડ થઈ શકતું નતું, બરાબર? 4 પીરિયડ ના આવે, પીરિયડ તો 8 જ આવે પણ બહુ વિષય લેતા બધા. તમારે ઘોડે નહીં કે એક જ ક્લાસમાં, અને પ્રાથમિકમાં તો અમારે એક જ ક્લાસ 8 સુધી, કોઈ દી પીરિયડ જ નહીં. નિશાર ગામની નિશાર માં ભણ્યા અમે, અમે કઈ પ્રાઇવેટમાં નહીં. આપણા ગામમાં ભણે છોકરા અહીંયા
નવી તો અત્યારે તો નવી જ બને ને. અમે પેલા ગામની આપણે દેવાભાઈ ગલ્લો રહ્યો ને, આપણે પાન લેવા જઈએ ને, એ ગલ્લા ની પડખી નિસારી હતી. પોસ્ટ ઓફિસ તમે ગયા હતા ને, અહીંયા અમારું બાલ મંદિર હતું. પોસ્ટ ઓફિસ ની સામે વાળું મકાન છે ને, અહીંયા અમારું બાલ મંદિર હતું. ચિંતન પહેલેથી જાણીને ભણવાની શરૂઆત કરી, ત્યાંથી ધ્રોવાનું ચાલુ કર્યું ને, બરોબર ને બેટે? અત્યારે કરો શાંતિથી લેસન, ટેન્શન ના લેશો, પછી જોયું જાય. ચલો મિત્રો, બહુ ઓવર ડોઝ થઈ ગયો છે છોકરાઓને, કારણ કે આ ડોઝ બહુ ખમી ના હકે, હજુ વાર છે, આના માટે અનુભવ જોઈએ. શું કેવું હે આર્યન, ઓવર ડોઝ કહેવાય? પ્રતિક ના હકે, અમારે ઊંઘ આવી જી, બોલો. એટલે આર્યન ઓવર ડોઝ કહેવાય, આના બહુ ખબર ના પડે. પણ જેના અનુભવ છે મિત્રો, એ લાઈક જરૂર કરજો, કોમેન્ટમાં બતાવજો કે જેને કોને કોને આવો અનુભવ છે, બરાબર? કશું લેવાનું નહીં, કાલે ડબ્બો લઈ જવાનો, જઈ નાસ્તો કરીને પાછા, રમકડે રમીને નાસ્તો કરીને પાછા. બધું જ હતું, પણ અમારે તમારે જેવો ભાર નતો ભણતર, સમજે? અમારે હલકું ફૂલકું જે સાત ચોપડા આપ્યા હોય ને, ઈ સિવાય બીજું કાલું કઈ નહીં. બસ એ ચોપડામાં એને ગાડ્યું હોય એની, બસ એ તે પાંચમાં પછી ગાડ્યું હોય એમાં. હું તે મેં લગભગ પ્રાથમિકમાં હું લાવ્યો જ નહીં ગાડ્યું, હાથ સુધીમાં કોઈ દિવસ ગાડ્યું વગર જ લખવાનું ચોપડામાં જોઈ જોઈ. જો બહુ ના ખબર પડે તો કોકનો ચોપડો લઈ આવવાનો, બાકી ચોપડો બપડો ખાલી એ ચોપડા લાવી દીધા નિશાળમાં મળ્યા હોય તે, અને નોટો આપણે લાવવાની હાથે, એટલું જ, તે બીજું કઈ જ નહીં. હોટલ નું ભાવ હતા ને એમ ને? હા ના ના, મારે ટેસ્ટી ભાવ, બોલો. હોટલ નું હોવું જોઈએ, બસ ગામ નું ઘર નું બનાવેલું વસ્તુ ના ભાવ, બરાબર? એ શાંતિ થી ભણ્યા અને આગળ વધ્યા, અને અત્યારે જો અત્યારે આવી શાંતિ થી આપડે કેવાય નોકરી ધંધો મળ્યો છે ભગવાન ની દયા થી, અને આપડે યુટ્યુબ ફેમિલી ની દયા થઈ જાય તો એથી વધારે આપડી થોડી લાઈફ સુધરી જાય, બરોબર? અમે તો ભણેલા એટલે તમને થોડી સલાહ આપી શકીએ, પણ બાપા અમને તો કેવાય ને અંગૂઠા છાપ હતા, એમને ભણવાનું કઈ ખબર જ પડતી નથી. પણ એમને એક હતું કે અમારા છોકરા ભણવા જોઈએ, તો એમાં તેણે ભાઈને ભણાયા, તેણે જો આપણા ફઈને તે હાથ સુધી ભણાયા, બરાબર? પણ ફઈને કંઈ ભણવું નહોતું, તા મમ્મી જ્યાં, બરાબર? તો પછી બાપાને કહેવાય ને કે મહેશ દાદાને દસમા સુધી ભણ્યા, પછી દસમાનું પા ફેલ થઈ ગયા, પછી બીજી ત્રણ ત્રીજી ત્રણ પાસ થયા, બરાબર? તો ગૌતમ કાકાને ભણ્યા, તો ગૌતમ કાકા તે દસમામાં ફેલ, ત્રણ વખત દીધી ત્યાં પરીક્ષા પાંચ પાસ થઈ, પછી બારમાની એકાદી વાર લગભગ દીધી અને પાસ થયા, અને આપણે પહેલી ટ્રાય પાસ થઈ ગયા. એટલે ભણવામાં હતા આપણે હોશિયાર થોડા, બરાબર? એટલે દસમાં પહેલી ટ્રાય પાસ થઈ ગયા, બારમું પહેલી ટ્રાય પાસ થઈ ગયો, કોલેજે પહેલી ટ્રાય પાસ થઈ ગયો, પછી સીપીએડ કર્યું તો સીપીએડ માં પાસ થઈ ગયા, બરાબર? બરોબર છે કે? હા, પછી હા, એટલે આપણે હોશિયાર હતા એટલે બાપા અમને આપણો ભાઈ ખર્ચો કર્યો, અને અત્યારે ખર્ચો કર્યો એના પ્રમાણે આપણને થોડી નોકરી પ્રાઇવેટ મળી છે. આપણે સરકારીની આશા હતી શિક્ષક બનવાની, પણ એ નહીં બની શક્યા. પણ ભવિષ્યમાં જો ભગવાન કરીને ભાઈક ખોલે, બરાબર, અને સરકાર જો કંઈ સારા નિર્ણય લે તો આપણું ભાઈક ખુલી જશે, અને આપણે ગવર્મેન્ટ નોકરી મળશે, બરાબર? ત્યાં સુધી આપણા પ્રાઇવેટ નોકરી તો સત્ય, અને આપણું યુટ્યુબ ફેમિલી છે જે આપણને સપોર્ટ કરશે, એટલે આપણે થોડું ઘણું આગળ વધીશું, બરાબર? અને કહેવાય ને આપણું જીવન નિર્વાહ ચાલશે. સમજણ પડી કે નહી? ના પડી, બસ બધું માથે થી જો, બરાબર? જો આવું થાય, જેને ભણવું ના હોય, જેને કેવાય ને અત્યારે જો આ બધી વાતો ઘરે ના ઉતરે, પણ જાણે મોટા થવી ને ત્યારે આ બધી વાતો ઘરે ઉતરે. ડિસ્કશન આજની કઈક મજા આવી, અને છોકરાઓને જૂના અનુભવ અમારા શેર કર્યા, છોકરાઓના અત્યારની હાલની પરિસ્થિતિ એમને ઘણું જ આશ્ચર્ય લાગે છે. ચલો ચલો મિત્રો, બાકી ગયા પૂણા આઠ, અને કહેવાય ને અહીંયા થઈ ગયું છે આપણું જમવાનું રેડી, ને અમે કહેતા હતા ને સ્પેશિયલી કંઈક બનાવવાના છે, પણ અમને પણ કહેતા નતા ને, આજે અમે રસોડામાં પણ ગયા નથી, અને આવી ગયું છે અમારું સરપ્રાઈઝ જમવાનું, કારણ કે ઠંડ. ચલો મિત્રો, ફર્સ્ટ ક્લાસ જો આપણું આવી ગયું છે, પનીર ટીકા જોરદાર. હે, તને કેવું લાગ્યું પ્રતિક? આજ તારા તો હાથથી બનાવ, પણ એમાં મસાલા ગરમ બહુ હોય,
બરોબર, જોઈ લો આવી રીતે ગરમા ગરમ રોટલી આવી રહી છે અને પીરસાઈ રહ્યું છે બરાબર. ચલો મિત્રો જમી લઈએ, તમે બધા જમી લીધું છે તો ઠીક છે ને, તો આવી જાઓ પનીર બનાવી લીધું ખાવા માટે. વોર્નિંગ હે, વોર્નિંગ લાસ્ટ બરોબર. જો અમારો બાબુ હવે સાયકલ લઈને ઉપડ્યો અને કોક ને હાંભરશે ત્યાં રહેશે કા તો. હાલે હાલે જો એટલે ડબલ સવારી શીખી જો, ડ્રીપ ડ્રીપ વાગે ખરી, કશું વાગતું નહીં. આપડે તો પણ શાંતિ, આ વખતે પાણી હજુ આટલો સુધી પોકતું નહીં, પણ એટલા સુધી વરસાદ જ બંધ થઈ જાય. રવિવારે પહોંચ્યું પણ આટલો સુધી આવ્યું, પણ પાણી તો આવતું નહીં ને, આમ ભરાતું નહીં ને, એટલે એટલા આટલા સુધી આવી જાય પાણી, આટલા સુધી પાણી આવી જાય પછી આમ વરસાદ જ બંધ થઈ જાય. એટલે વરસાદ આમ ઠંડક વાળો ને આમ ભરી સારો ભરી મજા આવે. આપડે તો શાંતિ બરોબર ને. ચલો મિત્રો તો ઠીક છે, આવું કઈક છે, બેઠા છીએ અને હવા બવા લઈએ છીએ. મસરીયા બહુ કરે તો ઘરમાં કરી અમે, એ બંધ કરી. એક મચ્છર ની અગરબત્તી સળગાવી દીધી છે અને બીજી એક અગરબત્તી અમે અહીંયા મૂકેલી છે, જો તમને દેખાતી હશે અહીંયા આવી રીતે બરોબર. તો બે બાજુ મચ્છર ની અગરબત્તી સળગાવી દીધી છે. હા રાત દિન જો બસ બંધ રાખેલા હે ને. ચલો 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 બાર જો બંધ કરી નાખી રૂમ માં બરાબર. ધુમાડો આજ ગોટે જશે જબરજસ્ત નો, પછી મસરીયા બંધ થઈ જશે આવવાનું. હા રેડી બરાબર બરાબર ને દેખાય, બહુ કહેડ્યા મસરીયા રે, હજ બાર ના મસરીયા હે, લાલ લાલ સામાઠા કરી દેખાય. એજ ને અમદાવાદ નો વારો, હમણાં વરસાદ ના આવી ગયો આપડો, હમણાં લાગ્યું કે ચોમાસ વાયુ. અચ્છા ગામડા માં તો બહુ મજા આવે, આ તો ખરેખર સિટી કરતા ગામડા માં તો એવી મજા આવે ને, પાણી માં જવાનું, રસ્તામાં આમ દોરવાનું, પાણી માં વટવટ બહુ કરે છે કે હે ને. જેવો વરસાદ આવી જાય ને એટલે આ પહેલેથી અત્યાર નહીં, હવે જ્યાં જુઓ ની ચીવી થાય છે ખબર. જો એક આઈ ટીંગાડી બરાબર, એક આઈ ટીંગાડી હોય, આ સ્કૂલ ડ્રેસ હોય કારણ કે રોજ પહેરવાનું હોય, અને અહીંયા બીજા જોઈ લે શર્ટ ના બર્ટ ને આ તે જોઈ લે ચડી અલે જબરી કરી. બસ તો આવું હોય મિત્રો, જો જો રાત તો સુવાનો ટાઈમ થઈ ગયો એટલે બધા જ કપડા જ્યાં સુવા પંખો ચાલુ હોય એ જગ્યા પર બધા સુકાઈ દીધા છે, અને ઘરમાં વર્ગણી જોવાય જ્યાં જાવ ને બધાને ઘરે આ જ કન્ડિશન હોય. ઠીક છે મિત્રો, જો કઈક આવું હોય છે મિડલ ક્લાસ ફેમિલી અને વરસાદી માહોલમાં દરેક ગુજરાતી ના ઘરે આ પરિસ્થિતિ હોય છે. તમારા ઘરે હોય તો કોમેન્ટ માં જરૂર બતાવજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરીથી નવા બ્લોગ માં, ત્યાં સુધી વંદે માતરમ, ટેક કેર, બાય બાય, ગુડ બાય. તો બધા 9 વાગે જમતા હશો ને? ઓસુ ઓસુ ખાવાનું બનાવ્યું.